સુરતની ડોક્ટર એસ એન્ડ એસ એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સાપ્તાહિક તાલીમનું આયોજન કરાયું છે. સુરતની ડોક્ટર એસ એન્ડ એસ એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડીટી એન્ડ ગુજકોસ્ટ ગાંધીનગર સ્પોન્સર્ડ એડવાન્સ ઇન સિવિલ એન્જિનિયરિંગ ફોર ગ્લોબલ સસ્ટેનેબિલિટી શીર્ષક હેઠળ સાપ્તાહિક તાલીમ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. દર્શન જયેશભાઈ મહેતા. હા, અમારા ત્યાં 10-14 જૂન 2019 રોજ 5 દિવસનું શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ છે અને એનો વિષય છે એડવાન્સિસ ઇન સિવિલ એન્જિનિયરિંગ ફોર ગ્લોબલ સસ્ટેનેબિલિટી. એમાં જુદી જુદી સંસ્થાઓના આસિસ્ટન્ટ પ્રોફેસરો, લેક્ચરર અને રિસર્ચ સ્કોલરોએ ભાગ લીધો છે અને આમાં એસવીએનઆઈટી સુરત, એમએસયુ એ બધી કોલેજમાંથી એકેડેમિક એક્સપર્ટ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ બોલાવવામાં આવેલા છે. અને ગઈ 10 તારીખે સવારે 10 કલાકે ઇનોગ્રલ ફંક્શન રાખવામાં આવેલું હતું. તેમાં એસવીએનઆઈટીના પ્રોફેસર અને હેડ ડૉક્ટર સંજય એમ યાદવ સાહેબને અમે ઇન્વાઇટ કરેલા હતા. તેમને તેમનો પહેલો લેક્ચરમાં સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી હતી કે આ પાણી જે કપાત થાય છે, જે પાણીની આપણે જે સ્કેરસિટી પડે છે એ કઈ રીતે થાય છે અને એના શું કારણો છે અને આપણે એને કઈ રીતે પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરી શકીએ એના વિશે સાહેબે ચર્ચા કરી હતી. 10-14 જૂન સુધી ચાલનાર આ સાપ્તાહિક તાલીમ શિબિરમાં પ્રોફેસર, રિસર્ચ સ્કોલર, માસ્ટર એન્જિનિયરિંગ અને બેચલર એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.